કોરોનાની વધી રહેલી મહામારીને લઈ હવે સરકારે કડક કાર્યવાહી શરૂ કરી દીધી હોય તેમ સુરતના કોટ વિસ્તાર અને લિંબાયતમાં કરફ્યુ જાહેર કરી દીધો છે, જેમાં મધરાત્રિથી આગામી 22મી સુધી કરફ્યુ જાહેર કરાયો છે। કોરોના સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે। ભારતમાં અને હવે તો ગુજરાતમાં પણ કોરોનાએ કહેર વરસાવ્યો છે, ત્યારે સુરતમાં કોરોનાની વધતી જતી મહામારીને લઈ તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે। ત્યારે અગાઉ અમદાવાદના કોટ વિસ્તારમાં કરફ્યુ જાહેર કરાયા બાદ હવે સુરતમાં પણ કરફ્યુ જાહેર કરાયો છે। સુરતના કોટ વિસ્તાર, અઠવા લાઇન્સ, લાલગેટ, મહિધરપુરા, સલાબતપુરા અને લિંબાયત પોલીસ મથકની હદમાં આજે ગુરુવારે મધ્યરાત્રી 12 વાગ્યાથી આગામી 22મી સુધી કરફ્યુ જાહેર કરાયો છે। સુરત શહેરના ખાસ કરીને જે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં જે સેન્ટ્રલ ઝોન આવે છે, આ સેન્ટ્રલ ઝોન સાથે સુરત પોલીસ કમિશનર વિસ્તારના પોલીસ સ્ટેશન મહિધરપુરા, સલાબતપુરા, લાલગેટ, અઠવા તથા લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારની જે કમરૂનગર ચોકી છે, સમગ્ર લિંબાયત પોલીસ સ્ટેશન નહીં પરંતુ કમરૂનગર પોલીસ ચોકીનો વિસ્તાર, 4 પોલીસ સ્ટેશન વત્તા કમરૂનગર પોલીસ ચોકીના વિસ્તારમાં આજે મધ્યરાતથી 22મી તારીખે સવારે 6 વાગ્યા સુધી સંચારબંધી એટલે કે કરફ્યુનો અમલ કરવાનું નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે અને જે અનુસંધાને રાત્રે 12 વાગ્યાથી કરફ્યુનો અમલ કરાવવામાં આવશે। ફક્ત મહિલાઓ માટે બપોરે 1થી સાંજે 4 સુધી શાકભાજી અને દૂધ માટેની છૂટ આપવામાં આવશે, પરંતુ જો સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જળવાય તો આ છૂટ પણ પાછી ખેંચી લેવામાં આવશે, જેથી મારી તમામ આ વિસ્તારમાં રહેતા સુરતના નાગરિકોને વિનંતી છે કે આપ સંપૂર્ણ સાથ અને સહકાર આપો, કારણ કે આ વિસ્તારમાં થોડા પોઝિટિવ કેસોની સંખ્યા વધારે આવેલી છે। કોર્પોરેશન દ્વારા એગ્રેસિવ સેમ્પલ ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત।